છેલ્લા 70 અઠવાડિયાથી સમગ્ર આણંદ અને આસપાસના વિસ્તારમાં આ ટીમ નીકળી પડી છે સ્વચ્છતા ઝુંબેશને લઈને. શું લાગે છે તમને? એમની પાસે બીજું કોઈ કામ નથી? એમની પાસે ઘણા બધા કામ છે, પણ એ બધા જ કામ વચ્ચેથી એમણે થોડો સમય કાઢ્યો છે, અને એટલા માટે કાઢ્યો છે કે સમાજ માટે કંઈક યોગદાન આપી શકાય, કોઈને નવી દિશા આપી શકાય, કોઈને નવી દ્રષ્ટિ આપી શકાય. આ કોઈ રાજકીય પાર્ટી નથી, માત્ર સમાજને એક નવી દિશા આપવા માટે મોજુદ છે. ન નાત, ન જાત, ન ધર્મ, અહીંયા માત્ર એક વાત છે, સ્વચ્છતા એ જ સૌથી મોટો ધર્મ છે. આ સીટુસી કંપનીએ 3000થી વધારે ડસ્ટબિન લોકોને આપ્યા છે. આપણે એટલું તો કરી જ શકીએ કે આપણા ઘરનો, આપણી દુકાનનો કચરો કમ સે કમ ડસ્ટબિન સુધી જઈને નાખી આવીએ, અને એ ડસ્ટબિન જ્યારે નગરપાલિકાની ગાડી આવતી હોય ત્યારે એમાં ખાલી કરીએ. આ બીજા માટે નથી, સમાજ માટે નથી, તમારા માટે છે. વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં ડેન્ગ્યુ ફેલાઈ રહ્યો છે, અને એનું કારણ એ છે કે આપણે ગમે ત્યાં કચરો કરીએ છીએ. આપણે કહીએ છીએ બીમારી વધી રહી છે, પછી આપણે દવાખાને દોડીએ છીએ. દેશની સેવા કરવી હોય ને તો તમારે સરહદ પર જઈને બંદૂક લઈને ઉભા રહેવાની જરૂર નથી. માત્ર તમે તમારું આંગણું સ્વચ્છ રાખશો ને તો આપોઆપ તમારા દેશની, તમારા ગુજરાતની તમે સેવા કરી હશે. આઈ હોપ કે મારી વાત તમને ગમી હશે. ગમી હશે તો બીજાને શેર કરજો, આગળ મોકલજો. માત્ર આણંદ જ નહીં, અનેક વિસ્તારમાં CtoC જેવા ગ્રુપ ખુલશે, અને આપોઆપ જય જય ગરવી ગુજરાતનો નારો સાર્થક થશે. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત. આભાર.